કોરોના વાયરસની મહામારી વચ્ચે આરોગ્ય કર્મીઓની સેવાઓ બિરદાવવાલાયક બની રહે છે. આજરોજ અંકલેશ્વરની કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓને સારવાર આપનાર આરોગ્ય કર્મીઓને આજે ઘરે જવાની છૂટ આપવામાં આવી હતી. તેઓ ઘરે પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે સ્પેશિયલ કોવિડ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સતત પોતાની ફરજ નિભાવતા ડોક્ટર જરિયાબ મલિક કોરોનાગ્રસ્તોની સેવા અને સારવાર બાદ ભાગ્યોદય સોસાયટી સ્થિત પોતાના નિવાસસ્થાન પરત ફરતા સ્થાનિક લોકોએ તેમની સુંદર સેવા બદલ ફૂલ વર્ષા થકી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. काफी बेटर फील हो रहा है, मतलब वी आर नॉट एक्सपेक्टिंग. जब कल हमारे रिपोर्ट का पूरा रिजल्ट आने वाला था, सब सारे कलीग सारा स्टाफ बहुत स्ट्रेसफुल था, क्योंकि वी नेवर न्यू कि कितना पॉजिटिव आएगा, कितना नेगेटिव आएगा, कौन घर जा सकेगा, कौन नहीं जा सकेगा. तो बहुत स्ट्रेसफुल था, बट आई एम हैप्पी कि मेरे पूरे स्टाफ का नेगेटिव रिपोर्ट आया है. आई एम रियली वेरी हैप्पी फॉर इट. આ જે 15 દિવસ હોસ્પિટલમાં ફરજ રહ્યા એમાં તમે કેવો એક્સપિરિયન્સ હતો, દર્દીઓ સાથે તમને કેવો વ્યવહાર સાંભળવા મળ્યો અને કેવું તમને લાગ્યું એમની સાથે કામ કરતી? મેરી જો ડ્યુટી સ્ટાર્ટ હોઈ થી ફર્સ્ટ ડે, તબ વો હમારે યહાં પર એક ભી પોઝિટિવ કેસ નહીં થા, તો ઉસ ટાઈમ પે કાફી રિલીફ થા હમે ધેટ વી આર નોટ ડીલિંગ વિથ કોરોના પેશન્ટ. બટ જૈસે હમ હોસ્પિટલ પહોંચે, હમે ન્યૂઝ મિલી કે 7 કોરોના પોઝિટિવ પેશન્ટ આર કમિંગ ટુ અવર હોસ્પિટલ. તો સ્ટ્રેસફુલ તો થા, હમે પહેલે બહોત ટેન્શન આયા, બીકોઝ હમને કહા કોરોના કા પેશન્ટ હમને ખુદ નહીં દેખા થા, સો વી વર ટેન્સ્ડ. लेकिन उसके बाद जैसे पेशेंट आए, हमने पीपीई किट्स वगैरह पहना, दैट फर्स्ट डे एक्सपीरियंस वाज लाइक, मैं उसको एक्सप्रेस नहीं कर सकती हूँ, इट वॉज वेरी गुड फॉर अस. उस टाइम पे हमें रियलाइज हुआ कि हमने डॉक्टर पर भी काफ़ी अच्छा काम किया है. हमें खुद काफ़ी प्राउड फील हो रहा था, खुद पर, हमारे पेरेंट्स पर, फैमिली पर एंड सब पर. पेशेंट्स का मैं बोलूँगी नो डाउट वो लोग भी बहुत टेंस थे, पर डॉक्टर पेशेंट की जो रिलेशनशिप होती है वो डॉक्टर पर होती है कि वो कैसे मेंटेन करते हैं. तो मुझे तो काफ़ी अच्छे पेशेंट के साथ में डील करना पड़ा है. पेशेंट्स बहुत कोऑपरेटिव थे, जिस तरीके से हमको काउंसलिंग कर रहे थे, उनको एक्सप्लेन कर रहे थे, वो सब उस चीज़ को फॉलो भी कर रहे थे. एंड आई एम हैप्पी कि 3 लोग का नेगेटिव रिपोर्ट आया भी है, एंड पेशेंट्स आर हीलिंग, पेशेंट्स आर गेटिंग बेटर, सो वी कैन विन COVID-19 इफ वी फाइट टुगेदर. આ ઉપરાંત મૂળ સુરતના ડોક્ટર અભય દેસાઈ પણ જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારમાં જોતરાયેલા હતા. તેઓ પણ આજે સુરત પોતાના નિવાસસ્થાન ખાતે ગયા હતા. મારું નામ ડૉક્ટર અજય દેસાઈ છે, હું સુરતથી બિલોંગ કરું છું. અહીંયા COVID-19 હોસ્પિટલ ભરૂચ, જે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર લેખે છે, ત્યાં હું અત્યારે સર્વિસ કરી રહ્યો છું. ત્યારથી મને ખબર પડી છે કે COVID-19માં તમારે જોબ કરવાની છે, ત્યારથી મેં મારા ફેમિલી સાથે કન્વિન્સ કરીને અહીંયા હું છેલ્લા 15-21 દિવસથી અહીંયા હાજર રહેલો છું. લોકોને કહેવાનું એટલું જ છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી તમે લોકો ઘરે પોતાની રીતે સેફ રહો, જેટલું બને એટલું બહાર ફરવાનું ઓછું રાખો, જેના હિસાબે જે કોરોના આપણે બહારથી ઘરે લાવે છે તે વસ્તુ ન બને. જ્યારે શહેર વિસ્તારના 84 ભાગોર વિસ્તારમાં રહેતા જસવંત સોલંકીને પણ કોરોના વાયરસ દર્દીઓની સારવાર દરમિયાન કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવવા બોલાવવામાં આવતા તેઓએ પોતાની સાયકલ લઈને ફરજ ઉપર હાજર થઈ ગયા હતા. આજે 15 દિવસ પછી પોતાના ઘરે પરત ફરતા તેમની વૃદ્ધ માતા અને સ્થાનિકોએ તેઓને પુષ્પહાર અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત નાગલ ગામની દીકરી દ્રષ્ટિ પટેલ પણ COVID-19 હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનની સેવા આપીને પોતાના ઘરે પરત ફરી હતી, ત્યારે ગ્રામજનોએ દ્રષ્ટિ પટેલની સેવાને વધાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અરે થેન્ક યુ, લો થેન્ક યુ સો મચ.